નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હાસલ પરા સેજલ સર્વોપરીની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે ધોરણ 7 સબ્જેક્ટ ઇંગ્લિશ એનો પાર્ટ 3 આજે આપણે ભણવાનો છે, કે પાર્ટ 3 અંદર આપણે ધેર ઇઝ, ધેર આર, હાઉ મેની અને હાઉ મચ આનો કેવી રીતે ઉપયોગ થાય છે, ક્યાં ઉપયોગ થાય છે, એના પ્રશ્નાર્થ વાક્યો કેવી રીતે બને છે, એના આન્સર કેવી રીતે અપાય છે એ આ વિડિયાની અંદર આજે આપણે જોવાનું છે. તો જોઈએ, ધેર ઇઝ અને ધેર આર જે છે એની સાથે જ્યારે પણ વાક્ય બનેલું હોય ત્યારે ઇન, ઓન, અંડર, નિયર અને બિટવીન આ શબ્દનો ઉપયોગ થયો હોય છે. ઇન એટલે અંદર, ઓન એટલે ઉપર, અંડર એટલે નીચે, નિયર એટલે પાસે અને બિટવીન એટલે વચ્ચે. આ શબ્દથી તો તમે પરિચિત જ હશો, કારણ કે આગલા ધોરણની અંદર આ બધા શબ્દનો ઉપયોગ આપણે શીખી ગયા છીએ. એટલે આ શબ્દનો ઉપયોગ ધેર ઇઝ અને ધેર આર ની અંદર થશે. તો ધેર ઇઝ જે છે એ એકવચનની અંદર એનો ઉપયોગ થાય છે, જ્યારે ધેર આર જે છે એ બહુવચન છે એવું સૂચવે છે. તો જોઈએ એક્ઝામ્પલ, ધેર ઇઝ અ બર્ડ ઇન ધ કેજ. અ બર્ડ એવું એટલે આ શું થયું મિત્રો, એકવચન થયું. તો કે હા, એટલા માટે શું આવે છે એમાં ધેર ઇઝ, ધેર ઇઝ અ બર્ડ ઇન ધ કેજ. હવે આનો પ્રશ્નાર્થ જ્યારે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ત્યારે ઇઝ ક્યાં આવી જાય, શરૂઆતમાં ઇઝ ધેર અ બર્ડ ઇન ધ કેજ, પ્રશ્નાર્થ વાક્યો. હવે એને યસ અને નો માં જવાબ આપવાનો છે. તો યસમાં જવાબ આપી ત્યારે સાવ સિમ્પલ છે મિત્રો, યસ ધેર ઇઝ, અને નો માં જવાબ આપી ત્યારે નો ધેર ઇઝન્ટ, અથવા તો તમે શું લખી શકો, ઇઝ નોટ નો પણ ઉપયોગ કરી શકો, જે આપણે આગલા વિડિયાની અંદર સમજી ગયા કે ઇઝ નોટ જે છે એનું શોર્ટ ફોર્મ છે, ટૂંકું રૂપ છે ઇઝન્ટ જે છે તે, એ પણ તમે લખી શકો. તો મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે ધેર ઇઝ છે એ એકવચનની અંદર વપરાય છે, ધેર આર છે એ બહુવચનની અંદર વપરાય છે, અને એની અંદર ઇન, ઓન, અંડર, નિયર, બિટવીન જેવા શબ્દો આવી શકે એ વાક્યની અંદર. તો જોઈએ આપણે અમુક ખાલી જગ્યા. પહેલી છે એક્ઝામ્પલ, ખાલી જગ્યા મંકીઝ ઇન ધ કેજ. હવે તમે ઉદાહરણ વાંચો છો ત્યાં જ તમને ખ્યાલ આવી જવો જોઈએ કે મંકીઝ એસ લાગ્યું છે એટલે આ શું થયું, તો કે બહુવચન થયું. તો બહુવચનની અંદર શું આવે, ધેર આર, ધેર આર મંકીઝ ઇન ધ કેજ. હવે આના આપણે પ્રશ્નાર્થ બનાવીએ. જો પ્રશ્નાર્થ આપણે જ્યારે બનાવીએ ત્યારે ઇઝ અથવા આર આપેલું હોય એ વાક્યની ક્યાં આવી જાય, તો કે શરૂઆત. તો પેલા તો આર નો એ કેવો કરવો પડશે, કેપિટલ લેટર આર, ધેર મંકીઝ ઇન ધ કેજ, પાછળ પ્રશ્નાર્થ. હવે આને યસમાં જવાબ આપીએ તો યસ ધેર આર, આર નો આર આર થી પ્રશ્ન બનેલો છે ને એટલા માટે યસ ધેર આર. નો માં જવાબ આપી તો નો ધેર આર નોટ, અથવા તો શું આવશે વિદ્યાર્થી મિત્રો, આરન્ટ. બીજું જોઈએ, પેલા ખાલી જગ્યા જોઈએ, ખાલી જગ્યા અ મેન નિયર ધ ગેટ. અ મેન કીધું છે એટલે કેટલા માણસો હશે, એક, કારણ કે એનો ઉપયોગ ક્યાં થાય છે આપણે એ એક વચન લીધો એટલે અહીંયા શું આવશે, ધેર ધેર ઇઝ અ મેન નિયર ધ ગેટ. હવે આનો આપણે પ્રશ્નાર્થ બનાવી ત્યારે ઇઝ ક્યાં આવી જશે વાક્યની આગળ, ઇઝ ધેર અ મેન નિયર ધ ગેટ, પાછળ શું આવશે પ્રશ્નાર્થ. યસમાં જવાબ આપી તો યસ ધેર શું આવશે મિત્રો, ઇઝ, કારણ કે ઇઝ થી પ્રશ્ન બનેલો છે એટલા માટે એક વચન છે એટલા માટે. નો ધેર ઇઝ નોટ, અથવા તો શું આવશે વિદ્યાર્થી મિત્રો, ઇઝન્ટ આવશે ને. ત્યાર પછીનું ત્રીજું, તો પ્રથમ ખાલી જગ્યા જોઈએ, ખાલી જગ્યા ફ્લાવર ઇન ધ વાસ. ફ્લાવર્સ છે એટલે બહુવચન આપ્યું તમને ખ્યાલ આવ્યો, તો શું આવશે આમાં, ધેર આર.
There are flowers in the vase. હવે આનો પ્રશ્નાર્થ બનાવી ત્યારે આર ક્યાં આવી જાય? વાક્યની શરૂઆતમાં. અને આર નો એ કેવો થઈ જાય? તો કે કેપિટલ. આર ધેર ફ્લાવર ઇન ધ પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન તો ખરું જ, કારણ કે પ્રશ્નાર્થ બનાવીએ છીએ એટલા માટે. હવે યસ અને નો માં આનો જવાબ આપી ત્યારે યસ ધેર આર આવશે ને મિત્રો, કારણ કે આરથી પ્રશ્ન બન્યો છે એટલા માટે યસ ધેર આર. સોરી વિદ્યાર્થી મિત્રો, અહીંયા કેપિટલ નહીં આવે પણ શું આવશે? સ્મોલ. અને નો ધેર આર નોટ અથવા તો આર. ક્યારે આવ્યું વિદ્યાર્થી મિત્રો કે ધેર ઇઝ અને ધેર આર નો ઉપયોગ કેવી રીતે થાય છે? કે ધેર ઇઝ જે છે એક વચનની અંદર વપરાય છે, જ્યારે ધેર આર છે એ બહુવચનની અંદર વપરાય છે. કેવી રીતે એનો પ્રશ્ન બનાવવો, યસ અને નોમાં જવાબ કેવી રીતે આપવો, આ તમારે શીખવાનું રહેશે. હવે બીજો ટોપિક જોઈએ, હાઉ મેની અને હાઉ મચ. હાઉ મેનીનો ઉપયોગ ક્યાં થાય છે અને હાઉ મચ જે છે એનો ધેર સાથે ઉપયોગ કેવી રીતે થાય છે, કેવી રીતે પ્રશ્ન બને છે એ જોવાનું છે. તો જોઈએ પહેલાં સૌ પ્રથમ હાઉ મેની. હાઉ મેની સાથે ધેર. હાઉ મેની સાથે ધેરથી બનતા પ્રશ્નના ઉત્તર કોઈ ચોક્કસ સંખ્યામાં હોય છે. હાઉ મેનીથી કોઈ પણ પ્રશ્ન પૂછેલો હોય એનો તમે જવાબ આપો ત્યારે કોઈ ચોક્કસ સંખ્યા આવતી હોય, એક વન ટુ થ્રી ફોર, કોઈ ચોક્કસ સંખ્યા બતાવતું હોય કે આટલા વ્યક્તિઓ છે, આટલા બોયઝ છે, આટલી ગર્લ્સ છે, કોઈ ચોક્કસ પર્ટિક્યુલર સંખ્યા બતાવતું હોય હાઉ મેનીથી જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે. અને એની ગણતરી કરી શકાય છે કેવું આવતું હોય તો તે હાઉ મેનીની અંદર આવે. ઉદાહરણ જોઈએ આપણે. હાઉ મેની એપલ્સ આર ધેર ઇન ધ બાસ્કેટ. હવે હાઉ મેની શું કામ આવ્યા વપરાણું? તો કે એપલ્સ આપેલું છે. હવે એપલ્સ છે એની ગણતરી તમે કરી શકો ને, કે વન હોય, ટુ હોય, ફોર હોય, ફાઈવ હોય, એની ગણતરી થઈ શકે એટલા માટે હાઉ મેનીનો ઉપયોગ થયો, આર ધેર ઇન ધ બાસ્કેટ. હવે આનો જ્યારે તમે જવાબ આપો, જ્યારે તમે ઉત્તર આપો ત્યારે ચોક્કસ સંખ્યા કોઈ તમને જવાબની અંદર મળશે. તો જોઈએ ઉત્તર શું આપેલો છે, કેવી રીતે જવાબ મળે છે. તો કે ધેર આર, આર ધેર આપેલું છે ને પણ, તો કે ધેર આર આન્સર આપો ત્યારે હાઉ મેનીના પ્રશ્નનો આ યાદ રાખવાનું કે ધેર આર ધેર ઇઝ વડે આન્સર આવશે. તો કે ધેર આર કેટલા એપલ છે? ટુ એપલ. કેટલા એપલ કીધા? ટુ એપલ ઇન ધ બાસ્કેટ. આવીને કોઈ ચોક્કસ સંખ્યા હાઉ મેનીથી પ્રશ્ન બન્યો ત્યારે કોઈ ચોક્કસ સંખ્યા આવે કે કેટલા છે? તો કે ટુ એપલ છે બાસ્કેટની અંદર. એક્ઝામ્પલ જોઈએ આપણે. ખાલીજગ્યા બુક્સ આર ધેર ઇન ધ બેગ. હવે ખાલી જગ્યા બુક્સ કીધેલું છે, તમે આની ગણતરી કરી શકો વિદ્યાર્થી મિત્રો? અહીંયા તો મેં તમને હાઉ મેની આપેલું છે એટલે તમને ખ્યાલ આવે કે આ ખાલી જગ્યાની અંદર હાઉ મેની આવે છે. પણ ન આપેલું હોય અને તમારે યાદ રાખવું હોય કે હાઉ મેની કેવી રીતે આવે ને હાઉ મચ કેવી રીતે આવે, તો યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, જેની ગણતરી તમે કરી શકો છો એમાં હાઉ મેની આવે છે, ગણતરી નથી કરી શકતા, આગળ આપણે સમજશું ત્યારે ખ્યાલ આવશે, એમાં હાઉ મચ આવે છે. તો કે ખાલી જગ્યા બુક્સ આર ધેર ઇન ધ બેગ. હવે બુક છે એની ગણતરી તમે કરી શકો છો કે હા, તો એમાં શું આવશે? હાઉ મેની. આ તો થઈ ખાલી જગ્યા. હાઉ મેની બુક્સ આર ધેર ઇન ધ બેગ. હવે તમને એમાં આપેલું છે સેવન આપેલું છે, કાઉન્ટની અંદર મેં તમને સેવન આપેલું છે. તો જવાબની અંદર આપણે શું લખવું પડશે? સેવન. તો સૌ પ્રથમ આર ધેર આપેલું છે, તો લખો ધેર આર. ધેર આર કેટલી બુક કીધી છે? તો કે સેવન. ધેર આર સેવન બુક્સ. શું છે સેવન? તો કે બુક્સ. ક્યાં છે? તો કે ઇન ધ બેગ. આ થયો પ્રશ્નનો જવાબ. તો જો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન પૂછ્યો છે હાઉ મેની બુક્સ આર ધેર ઇન ધ બેગ. હવે કાઉન્ટમાં તમને સેવન આપેલું છે, તો સેવન કેમાં આવશે? તમારે આન્સરની અંદર. તો ક્યાં લેવાનું? તો કે ધેર આર સેવન. શું છે સેવન? તો કે બુક. કઈ જગ્યાએ છે? તો કે ઇન ધ બેગ. ત્યાર પછીનું બીજું એક્ઝામ્પલ જોઈએ આપણે. ખાજગીયા મેંગો ટ્રીઝ આર ધેર ઇન ધ ગાર્ડન. હવે મેંગો ટ્રીઝ છે એની ગણતરી તમે કરી શકો. તો શું આવે એમાં? હાઉ મેની.
હાઉ મેની મેંગો ટ્રીઝ આર ધેર ઇન ધ ગાર્ડન, કાઉન્ટમાં તમને આપેલું છે વન. અહીંયા ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, એટલા માટે જ મેં વન લીધું છે. હવે તમે જ્યારે જવાબ આપો ત્યારે આમાં શું આપેલું છે? આર ઝેર છે. તો સૌ પ્રથમ ઝેર, હવે ઝેર આર આવશે કે ઝેર ઇઝ આવશે એ જોવાનું રહ્યું. તો આગળ વાત થઈ ને કે ઝેર ઇઝનો ઉપયોગ ક્યાં થાય, તો કે એકવચનની અંદર જ્યારે ઝેર આરનો ઉપયોગ ક્યાં થાય, તો કે બહુવચનમાં. કંઈ બહુવચન હોય તો ઝેર આર આવે. હવે અહીંયા કેટલા મેંગો ટ્રી બતાવ્યા છે? કાઉન્ટની અંદર વન બતાવ્યા છે, તો અહીંયા ઝેર ઇઝનો ઉપયોગ થશે, ઝેર આરનો નહીં. ઝેર ઇઝ કેટલા છે? વન મેંગો. બીજું આ એક ખાસ યાદ રાખવાનું, અહીંયા ટ્રીઝ તમને આપેલું છે, બહુવચન આપેલું છે, પણ મેંગો ટ્રી તો કેટલા છે? એક જ છે, એટલે ટ્રીઝનું શું થશે? ટ્રી. ધેર ઇઝ વન મેંગો ટ્રી ઇન ધ ગાર્ડન. સમજાણું વિદ્યાર્થી મિત્રો કે હાઉ મેનીનો ઉપયોગ કેવી રીતે થાય છે? હાઉ મેની જે છે એ ઘેરથી બનતા પ્રશ્નના કોઈ ઉત્તર જે આવે એ કોઈ ચોક્કસ સંખ્યા એવો ઉત્તર આવે છે. બંનેમાં આવ્યો ને ચોક્કસ સંખ્યા, એકની અંદર શું આવ્યું? તો કે સેવન આવ્યું, અને એકની અંદર શું આવ્યું? તો કે વનનો ઉપયોગ થયો, વન આવ્યું. એટલા માટે કોઈ ચોક્કસ સંખ્યા તો મળી ને આપણને. તો હાઉ મેનીથી બનતા પ્રશ્નના ઉત્તરમાં કોઈ ચોક્કસ સંખ્યાઓ આવે છે. હવે જોઈએ હાઉ મચ શું કે છે. હાઉ મચ સાથે ધેર, તો કે હાઉ મચ સાથે ધેરથી બનતા પ્રશ્નના ઉત્તર ગણી ન શકાય તેવા પદાર્થો, કે જેની તમે ગણતરી કરી શકતા નથી એવા પદાર્થો, દ્રવ્યો કોઈ હોય, કોઈ પ્રવાહી હોય, ફોર એક્ઝામ્પલ વોટર છે, મિલ્ક છે, ટી છે, એ બધી વસ્તુ જે છે એની તમે ગણતરી કરી શકતા નથી, એવા પ્રવાહી વગેરે કેટલા પ્રમાણમાં છે એ જાણી શકાય, એનું પ્રમાણ કેટલું છે એ જાણી શકાય. બાકી એનો કોઈ તમને ચોક્કસ સંખ્યા આમાં મળતી નથી. કે પાણી કેટલું છે, પાણીની સંખ્યા જાણી શકો તમે? ન જાણી શકો ને. વોટર છે એ કેટલું છે એ ન જાણી શકો, પણ એનું પ્રમાણ તમે જાણી શકો કેટલું પ્રમાણ છે તે. તો હાઉ મચથી પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે એનો ઉત્તર છે એ ગણી ન શકાય તેવા પદાર્થો, દ્રવ્યો, પ્રવાહી વગેરે કેટલા પ્રમાણમાં છે તે જાણવા માટે હાઉ મચનો ઉપયોગ થાય છે. જોઈએ અમુક એક્ઝામ્પલ આપેલા છે. મેં બેક જો, હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન ધ ગ્લાસ. હવે મિત્રો યાદ રાખજો, વાક્યની અંદર શું આવ્યું? વોટર. વોટર એટલે પાણી. તો પાણી જે છે એને તમે પ્રવાહી સ્વરૂપ જ ગણાય ને, એની તમે ગણતરી કરી શકો કોઈ ચોક્કસ, એક છે, બે છે, ત્રણ, નહીં. તો એમાં શું આવશે? હાઉ મચ. હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન ધ ગ્લાસ. હવે આનો જવાબ જ્યારે તમે બનાવો આ પ્રશ્નનો, ત્યારે ધેર ઇઝ ક્યાં આવે? આગળ ધેર ઇઝ અ લિટલ આવ્યું. જુઓ મિત્રો શું આવ્યું? અ લિટલ, કોઈ ચોક્કસ સંખ્યા નથી આવી કે એક છે, વન છે, ટુ છે, થ્રી છે, ફાઈવ છે, સેવન છે, ચોક્કસ સંખ્યા નથી. પણ શું બતાવે છે? અ લિટલ, એટલે કે થોડું. ધેર ઇઝ અ લિટલ વોટર ઇન ધ ગ્લાસ. સમજણ પડી? જોઈએ આપણે ખાલી જગ્યા આપેલી છે. ખાલી જગ્યા મિલ્ક ઇઝ ધેર ઇન ધ ગ્લાસ. મિલ્ક આવ્યું એટલે પ્રવાહી છે, તો કે હા. એટલા માટે આમાં શું આવશે ખાલી જગ્યાની અંદર? હાઉ મચ. હાઉ મચ મિલ્ક ઇઝ ધેર ઇન ધ ગ્લાસ. હવે કાઉન્ટમાં તમને શું આપેલું છે? અ લિટલ. શું આપેલું છે? અ લિટલ, એટલે કે નહીવત પ્રમાણમાં, થોડું, જરાક. હવે એનો આપણે જ્યારે જવાબ બનાવીએ છીએ ત્યારે ધેર ઇઝ શું આવશે? અ લિટલ. શું છે? લિટલ મિલ્ક. ક્યાં છે? ઇન ધ ગ્લાસ. હવે બીજી જોઈએ ખાલી જગ્યા. ખાલી જગ્યા સ્ટાર્સ આર ધેર ઇન ધ સ્કાય. વિદ્યાર્થી મિત્રો સ્ટાર્સની ગણતરી કરી શકો તમે? કે આકાશની અંદર કેટલા સ્ટાર્સ છે એની ગણતરી તમે કરી શકો? ન કરી શકો. એટલે સ્ટાર્સ જે છે એ શેમાં આવશે? હાઉ મચની અંદર આવશે. જે યાદ રાખવાનું, હાઉ મચ સ્ટાર્સ આર ધેર ઇન ધ સ્કાય. હવે આનો આપણે જ્યારે જવાબ બનાવી ત્યારે શું બનશે? ધેર આર કેટલા સ્ટાર્સ છે? મેની, ઘણા બધા. એમ ધેર આર મેની સ્ટાર્સ
ઇન ધ સ્કાય. સમજણ પડી વિદ્યાર્થી મિત્રો કે હાઉ મચ નો ઉપયોગ કેવી રીતે થાય? કોઈ પ્રવાહી પદાર્થ હોય, કોઈ દ્રવ્ય હોય કે જેની તમે ગણતરી ન કરી શકો, જેની તમારાથી ગણતરી ન થઈ શકે, એ લિટલ પ્રમાણમાં, નહિવત પ્રમાણમાં દર્શાવવામાં આવતું હોય તેવી કઈ વસ્તુ હોય, મિલ્ક છે, વોટર છે, ટી છે, એ બધાનો ઉપયોગ કેમાં થાય છે? તો કે હાઉ મચ સાથે થાય છે. અને એનો પ્રશ્ન કેવી રીતે બને અને એનો જવાબ ધેર ઇઝ કે ધેર આર થી કેવી રીતે આપો એ પણ આપણે આની અંદર જોયું. વિદ્યાર્થી મિત્રો, હવે આ જે ચેપ્ટર છે એની અંદરનો ત્રીજો પાર્ટ છે ધેર ઇઝ ને ધેર આર, એ કેવી રીતે ક્યાં ઉપયોગ થાય એ બધું તમારે રફ બુકની અંદર લખવાનું છે અને પાકી બુકમાં લખવાનું છે. ત્યાર પછી જે હાઉ મેની અને હાઉ મચનો ઉપયોગ કેવી રીતે થાય, કઈ જગ્યાએ થાય, એનો પ્રશ્ન કેવી રીતે બને, એનો જવાબ ધેર આર અથવા ધેર ઇઝથી કેવી રીતે આપી શકાય તે આપણે જોયું, તે પણ તમારે તમારી રફ બુકની અંદર લખવાનું રહેશે.